સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રંગોલી સહિત સેમિનાર યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાંતિજ વિશ્વ સ્તનપાન સપ્તાહ 2024ની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના લાભાર્થીઓ, મુખ્ય સેવિકા બહેનો, પ્રોજેક્ટ વૃદ્ધિના કોઓર્ડિનેટર, આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, જેમાં સ્તનપાનને સુદૃઢ કરવા માતા પિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડ્યું છે, જે માટે એક વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા અને રેલીનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો સ્તનપાન અંગે જાગૃતિ આવે તે હેતુથી જનસેવા કેન્દ્ર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ CDPO ધૃતિબેન પુરોહિત દ્વારા સ્તનપાનનું મહત્વ, ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા ધાત્રી માતા, પિતા, દાદા, કિશોરી સહિત 50થી વધુ લાભાર્થીઓ સમજ આપી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ CDPO ધૃતિબેન પુરોહિત, મુખ્ય સેવિકા બહેનોમાં સોનલબેન ઉપાધ્યાય, જોશી મીનાક્ષીબેન, રમીલાબેન, મંજુલાબેન, મેઘનાબેન, કુપ્તિબેન, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મેહુલભાઈ, અવિનાશભાઈ તથા અજયભાઈ, વર્ષાબેન, પ્રિયંકાબેન, અલકાબેન તથા હિનાબેન રાવલ, ભાવસાર હેમાંગીબેન સહિત પ્રાંતિજ ઘટક 1 અને 2નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ. તારીખ 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજે પ્રાંતિજ ICDS ઘટક 1 અને 2 દ્વારા મામલતદાર કચેરી પ્રાંતિજ ખાતે આ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા ધાત્રી માતાઓ, લાભાર્થીઓ, એમાં પુરુષ લાભાર્થી પણ આપણી સાથે સામેલ હતા, જેમને આપણે સ્તનપાનનું મહત્વ, સ્તનપાન કેમ કરાવવું જોઈએ, સ્તનપાનની શરૂઆત, સ્તનપાનના ફાયદા વિશે સમજણ આપી. જન્મના 1 કલાકમાં અને બને એટલું ઝડપથી સ્તનપાન કરાવવાથી બાળકને અને માતાને બંનેને ખૂબ ફાયદો થાય છે. સ્તનપાન જે છે બાળકનું, પહેલું સ્તનપાન એ એમની પ્રથમ રસી છે, તો એ બાળકોને સ્તનપાન ખાસ કરાવવું.